કેમ છો બાળકો? મજામાં ને? હું પુરોહિત મીનાક્ષી શ્રી સંજય અને પ્રેરણાદીપ સ્કૂલમાંથી અમારી ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો હું ધોરણ એકની અંદર વિષય અંગ્રેજી અને તેમાં હું તમને પહેલાં પેટર્ન કરતાં શીખડાવીશ, બરાબર? તો હવે આપણે પેટર્ન એટલે કે ડ્રોઈંગ આમાં આ ટપકા ટપકા છે તેને પેન્સિલ વડે જોઈન્ટ કરવાના છે, બરાબર? પહેલું છે ટપકા જોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. તો હવે આપણે આ કરશું. ટપકા ટપકા છે તેને આપણે જોઈન્ટ કરવાના છે, બરાબર? આ રીતે બરાબર આ રીતે પટલા તમે તમારી બુકમાં જાતે કરી લેજો. હવે આ રીતે નીચે લાઈન કરવાની છે. ટપકા ટપકાને આપણે જોઈન્ટ કરવાના છે, બરાબર? એ પછી આપણે અહીંયા ચિત્ર આપ્યું છે તેમાં આપણે ટપકા આ રીતે જોઈન્ટ કરવાના છે. બરાબર જો મેં કેમ આ રીતે ટપકા ટપકા જોઈન્ટ કરું છું એ રીતે તમે પણ તમારી બુકની અંદર આ રીતે ટપકા છે તેને જોઈન્ટ કરવાના છે અને પછી તેમાં મનગમતા રંગો પૂરવાના છે, બરાબર? આ રીતે ચિત્ર છે તે તમે તમારી બુકની અંદર પૂર્ણ કરી તેમાં રંગ પૂરી લેજો. હવે આપણે આ રીતે લાઈન કરવાની છે અને કહેવાય ઊભી લાઈન. આ ટપકા છે તેને આપણે પહેલાં જોઈન્ટ કરશું, પછી આપણે અહીંયા નીચે આપી છે જે લાઈન કોરી તેમાં આપણે આ રીતે લાઈન કરવાની છે. આ લાઈન છે તે તમારી બુકમાં તમે કરી લેજો. હવે હું તમને નીચે લાઈન બનાવી દઉં કઈ રીતે બનાવવાની છે તે, બરાબર? આ રીતે લાઈન બનાવવાની છે આપણે.
થઈ ગયું. આ રીતે હવે આપણે નીચે આપ્યું છે તો છે ટપકા જોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. તો આપણે અહીંયા આ રીતે આમાં પહેલાં રંગ પૂરી લેજો અને પછી આ રીતે તીર બનાવવાના છે. આ ટપકા ટપકાને આપણે આ રીતે આમ જોઈન્ટ કરવાનું છે, બરાબર? જો હું બધા છે ને તે નથી કરતી, તમે થોડા થોડા કરીને બતાવું છું કે કઈ રીતે તમારે કરવાના છે તે, બરાબર? આ રીતે તમારી બુકમાં તમે બાકીના બધા કરી લેજો ને આમાં મનગમતો રંગ પૂરવાનો છે. બરોબર, આ રીતે રંગ તમે તમારી બુકમાં તમને ગમતા હોય તે પૂરી લેજો. હવે એ જ રીતે અહીંયા આપણે ટપકા ટપકાને જોઈન્ટ કરવાના છે. હવે નીચે તો અહીંયા આપણે આ તીર આપ્યું છે, બાકીમાં આપણે અહીંયા ટપકા ટપકા આપ્યા છે ને, અને નીચે આપણે એક કોરી લાઈન આપી છે. તો પહેલાં આ ટપકાને આપણે જોઈન્ટ કરવાના છે અને પછી બંને લાઈન થઈ જાય તે પછી નીચે કોરી લાઈનમાં આપણે કરવાનું છે. તો પહેલાં શું કરવાનું, આ રીતે લાઈન કરવાની થશે, બરાબર? આડી, અને પછી આ રીતે ત્રાસી લાઈન કરવાની. વચ્ચે વચ્ચે થોડા થોડા છોડતી જાઉં છું, બરાબર? ફક્ત કઈ રીતે કરવાનો છે એ તમને હું કરીને બતાવું છું, બાકીના છે તે તમારે તમારી બુકની અંદર બધા કરવાના છે, બરાબર ને? હવે જ રીતે નીચે કરવાનું છે. બરાબર, આ રીતે કરવાના છે. આ રીતે તમે તમારી બુકમાં કરી લેજો. હવે એના પછીનું પેજ, આમાં શું છે, ટપકા જોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. અહીંયા આપણે પાણી અને આહોળીનું ચિત્ર આપ્યું છે. આ ટપકાને આપણે જોઈન્ટ કરવાના છે અને પછી આમાં તમને મનગમતો કલર તમારે પૂરવાનો છે, બરાબર ને?
આ રીતે ટપકા જોઈન્ટ કરી અને હોડી બનાવવાની છે. પછી આમાં તમારે મનગમતો રંગ પૂરવાનો છે. બરોબર, હવે તો તમને આવડી ગયું હશે, આવડી ગયું ને? હવે આની અંદર તમે તમારો મનગમતો રંગ છે તે પૂરી લેજો. હવે આગળ આપેલી પેટર્નનો મહાવરો કરો. અહીં આપને એક આપેલ છે, અહીંયા બધા ટપકા ટપકા છે, તો તે ટપકાને આપણે જોઈન્ટ કરવાના છે. બરાબર, પેલા આ રીતે ત્રાસી લાઈન, પછી આ સાઈડની ત્રાસી લાઈન. આ રીતે તમારે તમારી બુકમાં કરવાનો છે. બરોબર, ટપકા ટપકાને જોઈન્ટ કરવાના છે. અડાવડું જાય તો વાંધો નહીં. આમાં તમે તમારી બુકમાં કરી લેજો. હવે હું તમને નીચે કરીને બતાવું છું. પેલા રીતે ત્રાસી લાઈન, પછી આ સાઈડ ત્રાસી લાઈન. બરોબર, આ રીતે થશે આ પેટર્ન. હવે તો તમને આવડી ગયું હશે, આવડી ગયું ને? હવે આગળ આપણે શું આપ્યું છે, ટપકા જોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. અહીં આપને સુંદર મજાનું ચિત્ર આપ્યું છે. આ વાદળો છે, આ વરસાદ છે, વરસે છે, આ છોકરી છે અને તેની પાસે
છત્રી છે બરાબર તા ટપકા છે તેને આપણે જોઈન્ટ કરવાના છે અને પછી તેમાં મનગમતો રંગ પૂરવાનો છે ટપકામાં કંઈ આડાઅવળું થતું હોય તો વાંધો નહીં બરાબર આ રીતે આ બધા ટપકા છે તે જોઈન્ટ તમારે કરવાના છે મેં એટલા તમને કરીને આપ્યા છે બરાબર આગળના છે તે તમે તમારી બુકમાં કરી અને પછી મને બતાવજો બરાબર હવે આપણે આગળ કરીએ આપેલી પેટર્નનો મહાવરો કરો તો આની અંદર આપણે એક આપેલી છે અને બાકી અહીંયા આપણે ટપકા ટપકા આપ્યા છે તો ટપકા પહેલાં આપણે જોઈન્ટ કરવાના છે બરાબર અને પછી નીચે આપણે એક કોરી લાઇન આપી છે તો પછી આપણે ઉપરનો છે તે પેટર્નનો નીચે મહાવરો કરવાનો છે તો પહેલાં હું તમને આ ટપકા છે તેને જોઈન્ટ કરીને બતાવી દઉં કે તે કઈ રીતે કરવાના છે તે બરાબર હવે આપણે નીચે કોરી લાઈન આપી છે તો તેમાં આપણે ઉપરનો મહાવરો કરવાનો છે તો આ રીતે કરવાનું છે હવે એના પછી આગળ ટપકા છોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો અહીં આપણે સુંદર મજાનું ચિત્ર આપ્યું છે ને
તો આ ટપકા આગળ પહેલાં જોઈન્ટ કરવાના છે અને પછી આમાં મનગમતો રંગ પૂરવાનો છે. તો હું ટપકા જોઈન્ટ કરીશ, તમે તમારી બુકમાં ટપકા જોઈન્ટ કરી અને રંગ તમે પૂરી લેજો. બરાબર, હવે આ ચિત્રમાં તમને મનગમતો રંગ તમે પૂરી લેજો. બરાબર, હવે આપણે આગળ વધશું. આપેલી પેટર્નનો મહાવરો કરો. તો અહીં આપણે આપેલી છે પેટર્ન, અહીં આપણે ટપકા ટપકા આપ્યા છે, તો તે ટપકાને આપણે પહેલાં જોઈન્ટ કરવાના છે. નીચે છે તે કોરી લાઈન છે, તો તેમાં આપણે ઉપરનો પેટર્ન આપેલ છે તેનો મહાવરો કરવાનો છે. બરાબર, તો પહેલાં આપણે આ ટપકા ટપકા છે તેને જોઈન્ટ કરી લઈશું. પહેલાં છે ઊભી લાઈન, પછી છે આડી લાઈન, પછી ઊભી લાઈન. બરાબર, આ રીતે કરવાનું છે.
તમે બાકીના બે તમારી બુકમાં કરી લેજો. હવે આપણે આ રીતે નીચે કરવાનું છે. તો પહેલાં શું કરવાનું છે, ઊભી લાઈન, પછી આડી લાઈન આવશે, પછી આવશે પછી ઊભી લાઈન, બરાબર. લીટી તમારી આડી કે ત્રાસી જાય તો વાંધો નહીં, એ તમે વારે વારે કરશો એટલે તે આપમેળે સીધી થઈ જશે, બરાબર. બાકીના છે તે તમે મને કરીને બતાવજો. હવે છે આગળ ટપકા જોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. તો અહીંયા આપણે સરસ મજાનું ચિત્ર આપ્યું છે ને, આ સૂર્ય છે, આ છત્રી છે, બોલ છે, આ નાળિયેરી છે. તો આ ટપકા આપણે છે તેને જોઈન્ટ કરવાના છે, બરાબર, અને મનગમતા રંગો પૂરવાના છે. તો રંગો તમે પૂરી લેજો, બરાબર. હું તમને ટપકા જોઈન્ટ કરતા શીખવાડું કે કઈ રીતે જોઈન્ટ કરવાના છે તે. બરાબર, આ ચિત્ર થઈ ગયું છે ને. હવે આમાં મનગમતા રંગ તમે પૂરી લેજો, બરાબર. એ તો તમને પૂરવા બહુ જ ગમશે. હવે આગળ આપેલી પેટર્નનો મહાવરો કરો. તો આપણે અહીંયા ગોળ આઉન આપ્યું છે, તો આપણે તેનો મહાવરો કરવાનો છે. અહીંયા આપણે આપેલું છે, અહીંયા ટપકા ટપકા છે, તો આ બધાને પહેલાં ટપકાને જોઈન્ટ કરવાના છે. નીચે ખાલી આપ્યું છે તો ત્યાં આપણે આ રીતે પેટર્ન કરવાની છે.
એટલે આપણે આનો નીચે આ રીતે પેટર્ન બનાવવાની છે, બરાબર? આમાં કંઈ આડાવડું જાય તો વાંધો નહીં, વાંધો નહીં, બરાબર? કારણ કે વારે વારે કરવાથી તે વ્યવસ્થિત થઈ જાય સરખું. હવે આગળ છે ટપકા છોટી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. તો અહીંયા આપણે સરસ મજાનું ચિત્ર આપ્યું છે. આ ટપકા ટપકાને હું જોઈન્ટ કરી દઉં, બરાબર? બરાબર, આ રીતે તમારે પણ તમારી બુકમાં બનાવવાનું છે. હવે આપણે આગળ વધશું. આ પહેલી પેટર્નનો મહાવરો કરો. અહીંયા તો આપણે પેટર્ન આપી છે, અહીંયા ટપકા ટપકા આપ્યા છે, તો આપણે પહેલાં આને જોઈન્ટ કરી લેશું, બરાબર? હવે આગળના છે એ તમે તમારી બુકમાં કરી લેજો, બરાબર? હવે આપણે નીચે કરશું આ રીતે. આ ડાબડો ખેંચાય તો વાંધો નહીં, બરાબર? તો આપમેળે સરખું થઈ જશે. આ રીતે તમે તમારી બુકમાં કરી લેજો. હવે હું તમને નીચે કરીને બતાવું છું.
તમે તમારી બુકમાં કરી લેજો. આપણે હવે આગળ વધશું. ટપકા જોડી ચિત્ર બનાવો અને તેમાં પેન્સિલ કલરથી રંગ પૂરો. બરાબર, તો હું તમને આ રીતે ટપકા છે તે જોઈન્ટ કરીને બતાવું છું અને પછી રંગ છે તે તમારે તમારી બુકમાં પૂરવાનો છે. બરાબર, બરાબર આ રીતે દોરી અને રંગ પૂરી લેજો. હવે આપણે આગળ વધશું. આગળ છે આપેલી પેટર્નનો મહાવરો કરો. તો અહીં આપણે પેટર્ન આપી છે, અહીંયા ટપકા ટપકા આપ્યા છે, તો તેને આપણે પહેલાં જોઈન્ટ કરી લઈશું. આટલા તમે તમારી બુકમાં કરી લેજો. હવે આપણે બીજી લાઈન. એટલું તમે કરી લેજો. બરોબર, હવે તમને નીચેની લાઈન માં કરીને બતાવું છું કે તે કઈ રીતે કરવાનું છે. તે બાકીના કોરો થઈ ગયું સમય. બરાબર, આ રીતે તમારે તમારી બુકમાં કરવાનું છે.